નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત પરથી જળસંકટ ટળ્યું, 10 લાખ એક ફૂટ પાણી આપવા નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. 31 જુલાઈ સુધી લોકોને મળશે નર્મદાના નીર, મુખ્યમંત્રી વિજય રૂપાણી. જળસંકટ ટળતા 10,000 ગામડા અને 167 શહેરોને મળશે પૂરતું પાણી. જમ્મુ કાશ્મીરમાં સંજુવાનમાં આર્મી કેમ્પ ઉપર આતંકી હુમલો, બેફામ ગોળીબારમાં એક જુવાન અને તેની પુત્રી ઘાયલ. આતંકી હુમલાને પગલે જમ્મુથી દિલ્હી સુધી હાઈ એલર્ટ. કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધી સભા, ટાટા નેનોને લઈ પીએમ મોદી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર. પેલેસ્ટાઇનના પ્રવાસથી વૈશ્વિક રાજકારણના પાસા પલટાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રયાસ, માલદીવની રાજકીય અસ્થિરતામાં મોદી સરકાર બિગ બ્રધરની ભૂમિકા ભજવશે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત પર તોડાઈ રહેલું જળસંકટ ટળી ગયું છે. જળસંકટને લઈ નર્મદા કંટ્રોલ ઓથોરિટી સાથે સરકારે બેઠક કરી હતી, જેમાં ગુજરાતને વધુ 10 લાખ એકર ફૂટ પાણી આપવાનો નિર્ણય કરાયો છે, જેના પગલે 10,000 ગામડાઓને અને 167 શહેરમાં પૂરતું પાણી મળી રહેશે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી સાથેની મુલાકાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 31 જુલાઈ સુધી લોકોને નર્મદા નીર મળી રહેશે. આ વિશે વિગતવાર માહિતી મેળવી અમારા સંવાદદાતા મારુ ત્રિવેદી પાસેથી. જી મારુ, શું છે સમગ્ર વિગત? જી, ગુજરાતમાં તોડાઈ રહેલા જળ સંકટ બાબતે રાહતના સમાચાર મળી રહ્યા છે. કહી શકાય કે રાજ્યના આગામી તારીખ 31 જુલાઈ સુધી કોઈ પણ તરસ્યું નહીં રહે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી સાથેની મુલાકાત બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સરદાર સરોવરમાંથી ડેડ વોટર અને સીપેજ વોટરનો ઉપયોગ કરવા પરવાનગી આપવા બદલ નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો તે આભાર માને છે. તેઓએ વધુ ઉમેર્યું હતું કે નર્મદામાંથી 10 લાખ એકર ફૂટ પાણી મળવાના કારણે રાજ્ય પર તોરાતું જે જળસંકટ હવે અત્યારના પૂરું થઈ જશે અને 10,000 ગામડાઓને 167 શહેરોને તારીખ 31 જુલાઈ સુધી જળસંકટનો સામનો કરવો પડશે નહીં. ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓના સહકાર બદલ તેઓ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. કહી શકાય કે તાજેતરમાં જે જળસંકટને ધ્યાને લઈને ગુજરાત સરકારે ખેતી માટે સિંચાઈનું અને ઉદ્યોગ માટે વપરાશનું પાણી માર્ચ બાદ ન આપવાની જાહેરાત કરી હતી. સવિશેષ વાત કરવામાં આવે તો રાજ્યની મહાનગરપાલિકાઓએ પણ પીવાના પાણીનો કાપ મૂકવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યારે વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોને ઉનાળુ પાકથી દૂર રહેવા અપીલ પણ કરી હતી. દરમિયાન નર્મદા કંટ્રોલ ઓથોરિટી 1 મિલિયન એક્ટ ફૂટ પાણી આપવાનો નિર્ણય લેતા રાજ્યમાં અનેકોને રાહત મળી છે. ત્યારે તાજેતરમાં નર્મદામાંથી ગુજરાતને વધારે પાણી આપવા દિલ્હીમાં ટોચના બ્યુરોક્રેટ્સ ચીફ સેક્રેટરી જયંત સિંહ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન MS ડાગુર તથા SS રાઠોડ સહિત સાથેની બેઠકો થઈ હતી. ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી તેમજ સરકારના જે સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટના ભાગીદાર રાજ્યોએ ગુજરાતને MDDLથી પણ ઓછા પાણી આપવાની તૈયારી દાખવી છે. એટલે કે કહી શકાય કે 110.67 મીટરની નીચેનું પાણી આપવા પણ તેઓ સહમત થયા છે. તો હવે કહી શકાય કે તારણ એવું પણ નીકળે છે કે હાલ 31 જુલાઈ સુધી લોકોને નર્મદામાંથી પાણી મળી રહે છે અને જે પ્રાણ પ્રશ્ન જે પાણીનો હતો તે નાબૂદ થયો છે. જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર મારુત. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં જાહેરસભા સંબોધી હતી. સભામાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં રાહુલ ગાંધીએ વીજળી તથા પાણી પ્રશ્નો અંગે ભાજપની ટીકા કરી હતી, તેમજ ટાટા નેનો મામલે પીએમ પર પ્રહારો પણ કર્યા હતા. જમ્મુ કાશ્મીરમાં સરહદ પર આતંકી અને સેના વચ્ચે અવારનવાર ઘર્ષણ થતાં રહામ ગોળીબારમાં એક જવાન તેમજ તેની પુત્રી ઘાયલ થયા છે, તેમજ આ હુમલામાં 5 આતંકીઓ સંડોવાયા હોવાનું જાણવા મળ્યું છે અને જમ્મુથી દિલ્હી સુધી હાઈ એલર્ટ જારી કરાયું છે. કાશ્મીરના પઠાણકોટ માર્ગ પર સુંજુવાનમાં આવેલ સૈન્ય કેમ્પ પર વહેલી સવારે ત્રાટકેલા આતંકીઓએ બેફામ ગોળીબાર કર્યો છે. આ ગોળીબારમાં એક જવાન તેમજ તેમની પુત્રી ઘાયલ થયા છે. આ હુમલામાં 5 આતંકીઓ સંડોવાયા હોવાનું જાણવા મળે છે. સૈન્ય દ્વારા આતંકીઓના ખાત્મા માટે ઓપરેશનની તૈયારીઓ ચાલી રહી છે. સર્ચ ઓપરેશનમાં ડ્રોનની મદદ લેવાઈ રહી છે. આતંકી હુમલાના પગલે જમ્મુથી દિલ્હી સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના આ બનાવ ઉપર સતત નજર રાખી રહ્યું છે.
આસપાસની શાળાઓને બંધ રાખવા આદેશ અપાયો છે. વિગતો મુજબ આતંકવાદીઓએ કેમ્પમાં પાછળના ગેટથી હુમલો કર્યો હતો. તેઓ ફાયરિંગ કરતા કરતા કેમ્પમાં ઘૂસી ગયા હતા. જેવું સૈન્ય જવાનોએ ફાયરિંગ કર્યું ત્યારે તેઓ કેમ્પમાં છુપાઈ ગયા હતા. સૈન્યના આ કેમ્પમાં ઘણા સૈનિકોના પરિવારો વસવાટ કરે છે. આતંકવાદીઓ સૈનિકોના પરિવારોને નિશાનો બનાવવા કેમ્પમાં ઘૂસ્યા હોવાનું પ્રારંભિક તબક્કે જણાય આવે છે. આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાના છે. તેનું ટાઈમ ટેબલ પણ બહાર પડી ગયું છે. ત્યારે પરીક્ષા દરમિયાન થતા દૂષણોને ડામવા નવા કડક નિયમો બનાવાય છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઈલ લઈ જશે તો પકડાશે, તો આગામી 3 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ઉપરાંત દરેક પરીક્ષા સેન્ટર પર સીસીટીવી કેમેરા ફરજિયાત કરાયા છે. આગામી માર્ચમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા લેવાનાર છે અને ટાઈમ ટેબલ પણ બહાર પડી ગયું છે. એ સાથે જ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાલન કરવાના નિયમો પણ બહાર પડાયા છે. મોટાભાગના જૂના નિયમો ફરી મેન્શન કરાયા છે, પણ જે કેટલાક ફેરફાર પણ દર્શાવવામાં આવે છે. આ વર્ષથી હવે પરીક્ષાના દૂષણોને ડામવા માટે અતિ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઈલ લઈ જશે અને પકડાશે તો 3 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. આ ઉપરાંત દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા ફરજિયાત કરાય છે. તેમજ કોઈ પણ વિદ્યાર્થી જો બીજા વિદ્યાર્થીને ઇશારો કરતા ઝડપાશે કે સાંકેતિક વાત કરતા ઝડપાશે તો પરિણામ રદ કરવા માટે ગેરનીતિનો કેસ નોંધાશે. વિદ્યાર્થી પરીક્ષા ખંડમાંથી પ્રશ્નપત્ર કે ઉત્તરવહી બહાર નાખશે તો તેનું પરિણામ રદ કરવામાં આવશે. વિદ્યાર્થી કોઈ પણ ઘાતક હથિયાર સાથે ઝડપાશે તો તેને હંમેશા માટે પરીક્ષામાંથી બાકાત કરવામાં આવશે. પરીક્ષાની ઉત્તરવહીમાં લગાવેલા બારકોડ સ્ટીકર સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ચલાવી લેવામાં નહીં આવે અને જો એવું થશે તો ગંભીર ગુનો માનવામાં આવશે. દર વર્ષે થતા અનેક કોપી કેસને કારણે કડક નિર્ણય લેવામાં આવે છે. ખાસ તો વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ કે મોબાઈલ લઈ જતો ઝડપાશે તો કડક કાર્યવાહી તેમજ 3 વર્ષ સુધીની પરીક્ષા નહીં આપી શકે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સામે નિરીક્ષક કાર્ય કરતા શિક્ષકો માટે પણ કેટલાક કડક નિયમો દર્શાવાયા છે. હવે જોવાનું રહેશે કે આ નવા નિયમથી ગેરનીતિના અને કોપી કેસના બનાવનું પ્રમાણ કેટલા અંશે ઘટે છે. વૈશ્વિક રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી સફળ રાજકારણ ખેલી રહ્યા હતા, પરંતુ માલદીવ સહિતના મધ્ય એશિયાના દેશોની ફૂટનીતિમાં મોદી સરકારથી કાચું કપાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો હાલ પેલેસ્ટાઇનના પ્રવાસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક રાજકારણના પાસા પલટાવવાનો પ્રયાસ કરશે. આ વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પંકજસિંહ જાડેજા પાસેથી. જી પંકજ, શું છે સમગ્ર વિગત? જી ખુશી, હું આ અંગે આપને વધુમાં વિગત આપતા જણાવું કે વૈશ્વિક રાજકારણની અંદર મોદી અત્યાર સુધી સફળ રાજકારણ ખેલી રહ્યા હતા, પણ માલદીવ સહિતના મધ્ય એશિયાના દેશોની કૂટનીતિમાં મોદી સરકારથી ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલા માલદીવમાં ભારત મોટાભાઈનો રોલ ભજવવા કઈ રીતે તૈયારી કરે છે તેના ઉપર સમગ્ર દુનિયાની નજર છે. ત્યારે માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે ભારતને માલદીવમાં ચાલી રહેલી રાજકીય કટોકટીમાં દરમિયાનગીરી કરવા માટે ખાસ વિનંતી કરી છે અને ત્યારબાદ આ મામલો ખૂબ જ સંવેદનશીલ બની ગયો છે. મોદી સરકાર માલદીવની રાજકીય પરિસ્થિતિમાં હાથ નાખીને દાઝવા નથી માંગતી તેવું જણાઈ રહ્યું છે. જો કે એક ખાસ વાત અત્રે એ પણ ઉલ્લેખનીય છે ખુશી, કે 1988માં રાજીવ ગાંધીએ માલદીવમાં લશ્કર મોકલીને 56ની છાતી હોવાનો તેનો પરચો આપી દીધો હતો. આ અંગે ભારત સરકાર આ મુદ્દે શું વિચાર કરી રહી છે તેનો અંદાજો અત્યારે લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. જો કે એક ખાસ વાત એ છે કે માલદીવમાં માત્ર ભારતને જ નહીં પણ ચીનને પણ રસ પડ્યો છે. આ મુદ્દે હાલ બેઇજિંગ અને દિલ્હી બંને એકબીજાના સંપર્કમાં છે. માલદીવ સંકટનો ઉકેલ લાવવા ભારતની સ્પેશિયલ ફોર્સ તૈયાર હોવાના અહેવાલ બાદ ચીને પણ કોઈ ને કોઈ બહાને તેની અંદર હસ્તક્ષેપ ન કરવા માટે તાકીદ કરી છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માલદીવ ઉપરાંત બર્મા, અફઘાનિસ્તાન અને અન્ય એશિયન દેશોમાં ભારતને બિગ બ્રધરની ભૂમિકા ભજવવા માટે પાનો ચડાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાથે ટેલિફોનિક વાતચીતમાં મ્યાનમાર અને માલદીવની સ્થિતિ બાબતે ખાસ ચર્ચા કરી હતી અને માલદીવમાં લોકશાહીનું હિત જળવાઈ રહે તે નિશ્ચિત કરવાની પણ ટકોર કરી હતી. ખુશી, એક બીજી અન્ય બાબત એ છે કે માલદીવમાં યુએનની ટીમની મુલાકાત કરાવવા માટે ભારતે અપીલ કરી છે અને માલદીવમાં બળવાની શક્યતાને લઈને ઘણા સમયથી ભારત, ચીન ઉપરાંત અમેરિકા ચિંતિત રહ્યા છે. ત્રણેય દેશો માલદીવમાં પોતાના હિત જોઈ રહ્યા છે. ત્યારે હવે આવનારા દિવસોમાં એ જોવું ખાસ રસપ્રદ રહેશે કે નરેન્દ્ર મોદી માલદીવ અંગે કઈ કૂટનીતિ અપનાવે છે. જી ખુશી, સમગ્ર વિગત આપવા બદલ આભાર પંકજ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે શહેરના તમામ વિસ્તારોમાં કતલખાના બંધ તેમજ માંસ મટન મચ્છીનું વેચાણ કે સ્ટોરેજ ન કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમજ જાહેરનામાનો ભંગ કરનારને બીપીએમસી એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તે મનપા કમિશનરની યાદીમાં જણાવાયું હતું. રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગઈકાલે સાંજે થયેલા હત્યાના મુખ્ય બે આરોપીની યુનિવર્સિટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં રાજેશ ભોણિયા અને વીરુ ઉર્ફે ઉડિયો નામના બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી રાજેશ ભોણિયાએ અગાઉ પણ 1999માં રૂખડિયા જંકશન અને 3 વર્ષ અગાઉ પોતાની પત્નીની હત્યા કરેલી હતી. મોડી સાંજે એક રૈયાધાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનેલ, જેમાં રવિ પરમાર કરીને એક છોકરો 30 વર્ષની ઉંમરનો જે કલર કામ કરતો હતો એમનું એક ડેડ બોડી મળેલું. તપાસ કરતાં ત્યાં બે શખ્સો જે રહેતા હતા એમાં એક રાજેશ બીજલ અને બીજો જે છે એ વીરુ ઉર્ફે ઉડિયો કાકુ ભોરિયા, બંને દેવી પૂજકો છે. આ બંનેને એમના ઘર પાસેથી આ મરણ જનાર રવિ છે એ પસાર થયો હોય, તું અહીંયા કેમ અમારા ઘરે આવેલો છે એમ કહી અને બંને છે એ આ એમને મારવા મળેલ. પાસે જ પડેલા પથ્થરથી એમને ઈજા પહોંચાડેલી અને હોસ્પિટલ જતાં આ રવિ છે એમનું મૃત્યુ પામેલ. હાલ અટક કરવાની કાર્યવાહી ચાલુ છે, પૂછપરછ ચાલુ છે, જરૂર પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ એસટી ડિવિઝન દ્વારા જૂનાગઢમાં ચાલી રહેલા મહાશિવરાત્રિના મેળાને લઈ આજથી જ બુધવાર સુધી દરરોજ 20 જેટલી વધારાની બસ ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એક બાજુ શિવરાત્રી મેળો અને બીજી બાજુ લગ્નગાળાની સિઝન હોવાથી રાજકોટ એસટી બસ સ્ટેશનમાં પણ મુસાફરોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે, જેને લઈ રાજકોટ એસટી ડિવિઝનની આવકમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ દ્વારા દર વર્ષની જેમ મહાશિવરાત્રિ મેળાની અંદર યાત્રિકોને જુનાગઢ ખાતે જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ હાલના તબક્કે 25 પછી જેમ જેમ મેળો નજીક આવતો જશે એમ 40થી માંડી અને 80 બસ સુધીનું આયોજન અહીંથી જુનાગઢ જવા માટે અત્રેથી કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળા પ્રમાણમાં યાત્રિકો ભવનાથ મેળાની અંદર જશે, કારણ કે વચ્ચે 3 દિવસ સતત રજાના આવે છે એટલે યાત્રિકો નીકળવાની શક્યતાઓ ખૂબ વધારે, એને ધ્યાને લઈ અને એક્સ્ટ્રા બસોનું અમે આયોજન આ બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવેલ છે. હાલ સિઝન શરૂ થઈ છે, લગ્નગાળો છે, એ દરમિયાન અમારી રોજિંદી આવકમાં પણ સારો એવો વધારો થયો છે. ખાસ કરીને લગ્નગાળાની સિઝનમાં જે અમારે રૂટિંગ આવક આવતી હતી એના કરતાં વધીને અત્યારે અમે લગભગ 42 લાખ આસપાસ રોજિંદી આવકમાં પહોંચી શક્યા છે અને આ મેળાનું એક્સ્ટ્રાનું આયોજન પણ વધારે આવક મેળવવા માટે અમે અત્યારે ગોઠવેલું છે. રાજકોટના માલ્યાસણ નજીક એક વૃદ્ધ મહિલાની લાશ મળી આવી હતી. બનાવની વિગત મુજબ આ વૃદ્ધ મહિલાને પેસેન્જર તરીકે ઓટો રિક્ષામાં બેસાડી માલ્યાસણથી સોખડા હાઈવે પર સોનાના દાગીના તથા રોકડ રૂપિયાની લૂંટ કરી મહિલાની હત્યા કરવામાં આવી હતી, જેને લઈ આરોપીને ગણતરીની જ કલાકોમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ ઓટો રિક્ષા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે સવારે એક વૃદ્ધાની લાશ મળી આવેલ, જે અનુસંધાને તપાસ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 7 તારીખે અસ્માબેન નામના એક વૃદ્ધા જેમની ઉંમર 72 વર્ષ જેટલી હતી તે ગુમ થયેલાની ગુમ નોંધવામાં આવેલી હતી. લાશ જ્યાં જગ્યાએ મળી એ જગ્યાએ એમનો જે ફેસ છે એ ખૂબ જ છુંદાયેલી હાલતમાં અને કૂતરા દ્વારા અથવા કોઈ ભૂંડ દ્વારા એને કરડી ખાવામાં આવેલો હોય એવી પરિસ્થિતિમાં અમને લાશ મળી આવેલ. પરંતુ એમના પરિવારજનોની પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે વૃદ્ધાના હાથમાં બંગડી અને કાનની બૂટ જે પહેરેલી હતી એ ગુમ થયેલી છે. અગાઉ કોઈ પણ ગુનામાં આ આરોપી પકડાયેલ નથી, એની ગુનાહિત ઇતિહાસ આપણને હજી મળેલ નથી. લૂંટનું જ કારણ હતું કે જેમાં આ જે વૃદ્ધા છે એના અંધત્વનો ફાયદો લઈ એણે પહેરેલા સોનાના દાગીના લૂંટી લેવા એ હેતુથી એણે આ કામ કરેલ છે. જામકંડોરણા ગ્રામ પંચાયત દ્વારા તલાટીકમ મંત્રી MN જાડેજાની વિદાય અને તેમની જગ્યાએ હાજર થયેલા નવા તલાટીકમ મંત્રી સુરેશભાઈ ઠાકોરના સ્વાગત માટેના સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના બદલી પામેલ તલાટી મંત્રી MN જાડેજાને ફુલહાર તેમજ સાલ ઉડાડી સન્માન કરી વિદાય આપવામાં આવેલ હતું. તેમાં રેવન્યુ તલાટી મંત્રી ગોસ્વામીબેન TDO કિરણભાઈ દવે, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, કારોબારી ચેરમેન કરણસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભાઈ
ભાઈ ચૌહાણ, ગ્રામ પંચાયતના સરપંચ જસમતભાઈ કોયાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયત મુકામે આપણા તલાટી મંત્રી શ્રી મહેન્દ્રસિંહ જાડેજા એમનો વિદાય સમારંભ હતો. જાડેજાભાઈ મંત્રી જેમની કામગીરી ખૂબ જ સરસ અને ઉત્કૃષ્ટ રીતે ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી ગામના સારા એવા કામો કરી ગામના પ્રશ્નોને વાચા આપી, જે કામ અશક્ય હતા એવા પણ ખૂબ સરસ કામ સુંદર રીતે પતાવી અને ગામમાં ગ્રામ પંચાયતની અંદર ખૂબ સારી એવી કામગીરી બજાવેલી છે. આ વિદાય સમારંભમાં તાલુકા ભરમાંથી બધા હોદ્દેદારો, બધા નોકરિયાત વર્ગ તથા ગ્રામજનો પધારી અને જે જાડેજાભાઈ મંત્રીનું અભિવાદન, સન્માન સમારોહ વગેરે કરી અને ખૂબ સારું કામ કરેલ છે. બગસરામાં દાઉદી વોહરા સમાજ દ્વારા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયાનો સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભ દાઉદી વોહરા સમાજ કબ્રસ્તાન હોલમાં કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા તથા કોકિલાબેન કાકડિયાનું પુષ્પગુચ્છ તથા સાર ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. દાઉદી વોહરા સમાજના આગેવાનો તથા જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. વોહરા સમાજના અગ્રણીઓ દ્વારા ધારાસભ્યને કબ્રસ્તાનમાં સંરક્ષણ દિવાલ જર્જરિત થઈ ગયેલ હોવાની તથા તેમનું નવીનીકરણ કરવા માટેની રજૂઆત કરી હતી, જેને લઈ ધારાસભ્યએ પોતાના ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખ આપવાની જાહેરાત કરી હતી. ઘણા સંસદ સભ્ય રાજ્યસભાના મેમ્બર હશે, એને જો જરૂર પડશે તો મને મળી અને તમને વધારે વધારે ગ્રાન્ટ મળે એવા પ્રયત્ન કરીશ. એ સિવાય હું આપણા રાજ્યસભા આપણા સાંસદ નાયકભાઈ છે એને તો હું કઈ ન કહી શકું, પણ અમારા કોંગ્રેસના જે છે હેમંતભાઈ પટેલ છે એને હું એક આપના સમાજ વતી હું વિનંતી કરી કે સમાજ માટે 5 લાખ તમે પણ 5 લાખ હું આપું 10 લાખ. આ સિવાય હું જે પણ સમાજનું કામ હોય ગમે ત્યારે નાનું મોટું કામ હોય આપણે સૌને સાથે રહેવાનું અને 5 વર્ષ આપણે મજાક કરવાની જરૂર આપણે કામ જ કરવાનું છે. જે કઈ કરવું છે ને આપણે બધાને સાથે રાખીને તમામે તમામ સમાજને સાથે રાખીને કોઈને નુકસાન ન જાય એવું આપણે વિકાસના કામો કરવાના છે. બગસરામાં ઘણા સમયથી જે વિકાસના અધૂરા કામો છે પણ આપણે બધા સાથે રહીને કરવાના છે. અમારી નગરપાલિકાની બોડી પણ સાથે છે, એ બોડીને સાથે રાખી બધા બગસરાના તમામ આગેવાનો પણ સાથે છે, વોરા સમાજના આગેવાનો, બીજા સમાજના આગેવાનો બધાને સાથે રહીને બગસરામાં વધારામાં વધારે વિકાસ થાય તેવા અમે બધા પ્રયત્નો કરીશું. આપ સૌને જાહેરમાં બહેનથી આપણે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારી ગ્રાન્ટ આપશું, જરૂર પડે ત્યાં મહેનત કરશું, જરૂર પડશે ત્યાં અધિકારીને સાથે રાખી બગસરાનો વિકાસ કરવા માટે આપ સૌને જાહેરમાં ખાતરી આપું છું. આપ સૌએ જે અમારું સન્માન કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સમાજના નાનું મોટું ગમે ત્યારે કામ બને મને યાદ કરજો, હું ચોક્કસ આવીશ કે આપ સૌને જાહેરમાં. મોટા કરણા ગામમાં આવેલ નર્મદા વસાહત જેનું સ્ટ્રીટ લાઇટ બિલ નર્મદા નિગમ ભરતું હોય છે, પણ છેલ્લા 6 મહિનાથી MGVCL ને સ્ટેટ લાઇટ બિલ નહીં ભરતા 3 દિવસમાં જ MGVCL દ્વારા સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપવામાં આવ્યું હતું, જેથી વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. ગામવાસીઓ દ્વારા ડભોઈ નર્મદા નિગમની ઓફિસે સ્ટેટ લાઇટ બિલની રજૂઆત કરવા છતાં આ મામલે તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી, ત્યારે સ્થાનિકો દ્વારા આ મામલે ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 3 દિવસથી અમારે ત્યાં લાઇટ નહીં ને નિગમવાળાએ કશું કર્યું નહીં, લાઇટ બિલ કાપી જ જતો હોય, લાઇટ આપવા કીધી પણ હજુ આવી નહીં ને નહીં આપે તો અમે ભૂખર ચડકોલા. નર્મદા વરસાદ મોટા કરાથી અમે કે અમારા ગામમાં 3 દિવસથી લાઇટ કપાઈ ગયેલી છે, તો આ નિગમ ખાતાના કર્મચારીઓની નિષ્કાળજીને લીધે આ લાઇટ આજે અત્યારે આ સમય અમારે ભોગવવો પડે છે. તો આ નિગમવાળાની નિષ્કાળજીને લીધે જો આ 3 કે 4 દિવસમાં લાઇટ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પર બેસીશું. શું નામ તમારું? દેવભૂમિ દ્વારકા સલાયા મરીન પોલીસ દફતરમાં ફરજ બજાવતા 3 શખ્સો પર કુખ્યાત શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. 3 જુવાન પર 6 રીઢા શખ્સોએ હુમલો કરતા સનસનાટી મચી ગઈ છે. 3 પૈકીના 1 કોન્સ્ટેબલ મુકેશ કેસરિયાના ઘાતક ઈજા પહોંચતા વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો. પોલીસ આરોપીઓ સામે હત્યા પ્રયાસ અને ફરજમાં રૂકાવટ સહિત ફરિયાદ નોંધી 2 શખ્સોને પકડી પાડ્યા છે. બનાવવાળી જગ્યાએ પહોંચતા ત્યાં આ લોકો એજાજ રજાક સંઘાર તથા તેના ભાઈઓ 8-10 જણા અમારી ઉપર હુમલો કરી દીધો અને મને માથાના ભાગે લાકડાના ધોકા વડે માર માર્યો, હુમલો કર્યો. તે જે ત્યારબાદ મને ત્યાંથી સલાયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. સલાયા હોસ્પિટલથી મને
ખંભાળિયા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો. ખંભાળિયા હોસ્પિટલમાં 8% મારા માથામાં 8% આવેલા છે અને હાલ સારવાર માટે જીજી હોસ્પિટલ જામનગર આવેલ છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની પીગડી ગામે એક દલિત સમાજની મહિલાનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું. મહિલાની અંતિમ યાત્રા ગામના રાવળ ફળિયામાં અટકાવવામાં આવી હતી અને બોલાચાલી થઈ હતી, જેની એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાતા પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે અને પીગડી ગામના દલિત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસના કાફલા હેઠળ અમારે સ્મશાન યાત્રા કાઢવાની ફરજ પડી, છતાં પણ તે દરમિયાન મારી પર હુમલો કરવામાં આવ્યો અને જાતિગત અપમાન કરવામાં આવ્યું અને આવી ઘટના અમારે ત્યાં વારંવાર બનતી હોય છે, જેથી આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યું કે અમારા ગામમાં જે ઘટના બની હવે પછી પંચમહાલના કોઈપણ યા ગુજરાતના કોઈપણ ગામમાં આવી ઘટના ના બને એ બાબતે તંત્ર થોડું સાહસ એ થાય. અને અત્યારે અમારો એક પ્રકારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે કે અમારે જે જીવન જરૂરિયાત વસ્તુઓથી શાકભાજી પાણી દૂધ એ અમારી જે રોજિંદા લેવડ દેવાથી અત્યારે અમારથી બંધ કરવામાં આવી છે અને આરોપીને ગેરકાયદેસર લોકો અત્યારે એટલા બધા સપોર્ટ કરે છે કે જે એને આર્થિક રીતે સામાજિક રીતે મદદ કરે છે અને અમને તકલીફ પડે એવા પ્રયત્નો કરે છે. એ બાબતે કલેક્ટરને જાણ કરવા માંગે, જે કોઈ આરોપીને આવી રીતે મદદ કરતું હોય એને પણ ધરપકડ કરવામાં આવે અને એને પણ મદદગારીમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઓખા પૂજ્ય જલારામ બાપાની 198 પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાઆરતી પૂજનનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમજ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. 198 વર્ષ પહેલા માનવીની જઠરાગ્નિ પરિતૃપ્ત કરવા અને અન્ન ક્ષેત્રે ધૂપ શળી પ્રગટાવવામાં આવી હતી. આ ઇતિહાસ કોઈ પણ ધર્મ સ્થાને અદ્ભુત પ્રેરણા આપનારો છે. આજ રોજ 10 ફેબ્રુઆરીએ આ સેવા કાર્યને 198 વર્ષ પૂરા થયા છે, તેમજ દેશ સાથે વિદેશોમાં આવેલા જલારામ મંદિરમાં ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે. આજ રોજ ઓખા દરિયા કિનારે આવેલા જલારામ મંદિર સાથે આરંબળા જલારામ મંદિરે પણ રઘુવંશીઓ દ્વારા મહા આરતી પૂજનનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમજ પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલું આ સદાવ્રત 1-2 દાયકા નહીં પરંતુ સદીથી અખંડ ચાલી આવે છે. ફેબ્રુઆરી મહિનામાં ઉજવાતા વેલેન્ટાઇન ડે દિવસોમાંનો આજે ચોથો દિવસ એટલે કે ટેડી ડે, જે અંતર્ગત ગિફ્ટ શોપમાં અવનવા પ્રકારના ટેડી બિયર જોવા મળ્યા હતા, જેમાં ₹8,000 થી લઈને ₹7,000 સુધીના ટેડી જોવા મળ્યા હતા, જેનો લોકોએ ઉત્સાહભેર ખરીદી પણ કરી હતી. આજે ટેડી બિયર્સ ડે છે, જે નાના છોકરાઓ મોટી ગર્લ્સ બોયઝ લોકો કોઈ કોલેજમાં સેલિબ્રેટ કરશે, કોઈ ઘરમાં કરશે, મારી ભત્રીજી છે તો હું એને બી ગિફ્ટ આપીશ, એ ટાઈપનો એક દિવસ થઈ ગયો છે ટેડી બિયર એટલે. અને ખાસ કરીને ટેડી બિયરમાં કરીએ તો નાના બાળકોથી લઈને મોટા સુધી આવેલા છે, તે 10 ફૂટ સુધીના ટેડી બિયર આવેલા છે, જે રેડ કલરના છે, પિંક કલરના છે, ડાર્ક કલર છે, જેને જે પસંદગીના હોય છે એ સ્ટાઇલના. અને ખાસ કરીને આ વર્ષે ગર્લ્સ બધા નાના નાના ટેડી વધારે સિલેક્ટ કરે છે, જેની ફ્રેન્ડ્સને જેમ ફ્રેન્ડશિપ બેન્ડમાં બેન્ડ્સ બધાને અલગ અલગ આપે છે, એવી રીતે ટેડી બિયર્સના દિવસમાં બી ટેડી બિયર અલગ અલગ આપીને આપલે કરે છે ટેડીની. સાવરકુંડલાની નાવલી કાંઠે બિરાજમાન રિદ્ધિસિદ્ધિ મહાદેવ મંદિર ખાતે મરચામાં આબેહૂ ગણપતિ બાપાની પ્રતિમાના દર્શન થાય તેવું શાકભાજીની લારીમાંથી એક અલગ પ્રકારનું ગણપતિ બાપાની પ્રતિમા રિદ્ધિસિદ્ધિ મહાદેવ મંદિર પૂજારીને અર્પણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ગણપતિ ભક્તોએ રિદ્ધિસિદ્ધિ મહાદેવ મંદિર બાપાના દર્શન કર્યા હતા. અમારા આ મંદિર પાસે એક શાકભાજી વાળા નીકળ્યા હતા, એને તો ખ્યાલ હતો કે આ એક ગજાનંદ ગણપતિ છે, એમને અર્પણ કર્યા, એમ કે હાલો બાપુ આ અમારે તમને આપવા જ, એટલે એ મેં લઈ અહીંયા મંદિરમાં પધરાવી દીધા. 4 મરચાની અંદર આમ સ્વયંભૂ ગજાનંદ ગણપતિ દાદા છે. આ મરચા મેં મંદિરમાં મૂકીને આવી જે દર્શનાર્થીઓ આવે છે એને મેં જાણ કરી, અમુક લોકોને મોબાઈલમાં ફોટા પાડીને એને આજુબાજુ, એટલે દરેક ધર્મપ્રેમી ભાઈઓ દર્શન કરવા આવે છે. અતિશય ભીડ છે અત્યારે, એટલે વારાફરતી વારાફરતી માણસને દર્શન અમે આપીએ છીએ. જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારના અંડરબ્રિજ પર પસાર થતી ઓખા દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેન નીચે આવી જતા એક મહિલા અને બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આશરે 35 વર્ષીય મહિલા અને 4 વર્ષીય બાળકીની ઓળખ મેળવવા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ બનાવ અકસ્માતનો છે કે પછી માતાએ જ પુત્રી સાથે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો છે તેનો તાગ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઓખા દેહરાદૂન ટ્રેન પસાર થતી હતી, જે સત્યમ કોલોની અંડરબ્રિજની ઉપર રેલવે ટ્રેક આવેલ છે જે ખુલ્લો છે, ત્યાં એક અજાણી સ્ત્રી 35 વર્ષની ઉંમરની તથા એક અજાણી બાળકી ઉંમર વર્ષ 4ની ટ્રેનના અડફટે આવી જતા સ્થળ પર મરણ મળી છે, જેના વાલી વરસ મળી આવેલ નથી કે જેની ઓળખ થઈ શકે નથી.
ગેરકાયદેસર થતી દારૂની હેરાફેરીને અટકાવવા દાનહ પોલીસ સેક્શનમાં આવી છે. છેલ્લા 3 દિવસથી અલગ અલગ જગ્યા ઉપર રેડ પાડી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, જેમાં વધુ 9 ફેબ્રુઆરીએ કુડાચા ગામે પોલીસે એક ટ્રકને અટકાવી તપાસ હાથ ધરતા 2,10,000 કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો અને આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક સંદિગ્ધ હાલતમાં પાયા ગયા, જો ઓફ રોડ હતા. उसमें जांच के पड़ताल के दौरान उन्होंने काफ़ी भारी मात्रा में शराब पाई है, जिसकी कीमत करीब 2.25 लाख रुपए आकी जा रही है. इस केस में FIR भी कर ली गई है और 3 लोगों को अरेस्ट भी कर लिया है मौके से. और मैं बताना चाहूँगा कि DIGP सर के और SP सर के दिशा निर्देश के अनुसार हम लोग इस पर सख्ती से कार्रवाई कर रहे हैं. लास्ट 2 दिन में 2 FIR हमने और दर्ज की हैं, जिसमें करीब 3.5 लाख रुपये की शराब को बरामद किया गया है. एक केस में तो 3 लाख करीब का सामान ये फलांडी एरिया में था और दूसरे में एक लग्जरी कार के थ्रू इसका ट्रांसपोर्ट किया जा रहा था तिलवनी साइड में, वहाँ पे भी हमने कार्रवाई की थी. પડદરી તાલુકાના વણપરી ગામે પ્રતિક્ષા હોટલમાં તોડફોડની સાથે લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટેરાઓએ હોટલમાં કર્મચારી પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા, જેની સામે પડદરી તાલુકાના તમામ સમાજના આગેવાનો એકઠા થઈ આ ઘટનાની કડક શબ્દોમાં ટીકા કરી હતી અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા હાંકલ કરી હતી. કે જે અસામાજિક તત્વો પડદરીમાંથી આવીને હળદેવભાઈની હોટલે તોડફોડ કરી ગયા અને માર મારી ગયા, એના અનુસંધાને ચર્ચા થયેલ અને ક્ષત્રિય સમાજે આના માટે એકત્રિત થઈ અને આવેદન SP સાહેબને આપવા માટેનું નક્કી કરેલ છે અને અમે આગામી ગુરુવારને 15 તારીખે તમામ ક્ષત્રિય સમાજને અન્ય સમાજ આવેદન દેવા જવાના છે. અમારો માત્ર એક જ હેતુ છે, અસામાજિક તત્વો જે છે એ લોકોને પોલીસ કોઈ પણ હિસાબે ઝેર કરે અને આવા તત્વો ગુનાખોરી કરતા બંધ થાય. સેલવાસમાં આવેલ ઠાકોર કોમ્પ્લેક્સમાં 4 વોચમેન પાસે ગેરકાયદેસર લાયસન્સવાળી બંદૂક મળી આવતા ફરિયાદ નોંધી દાનહ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે, તેમજ આ 4 વોચમેનની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યા હતા, જેના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ઇન્ફોર્મેશન થી અમારે પાસ કી જો કુછ સિક્યુરિટી એજન્સીઝ જો અપને ગાર્ડ પ્રોવાઈડ કરતી હૈ અલોંગ વિથ ધી ગન, उसको हम लोग एक चेक करना चाह रहे थे कि क्या लाइसेंस के तहत ये लोग हैं, तो उसी तहत ये कार्रवाई की गई थी और चेकिंग हो रही थी कई जगहों पे. और ये पाया गया कि करीब 4 केसेस में जो गन थी उसका लाइसेंस वैध नहीं था, तो इसकी जांच चल रही है. हमने गन को सीज भी किया है और जो उसके जो लोग उसे यूज़ कर रहे थे और सो कॉल्ड गार्ड्स थे उनको आज पेश किया गया था कोर्ट में और उसको कस्टडी दी गई है. तो बता पाऊंगा पर 4 लोग हमने 4 FIR 4 लोग को अरेस्ट किया है इसमें और उन्हीं को उनके कब्जे से जो वो गन यूज़ कर रहे थे एज अ सिक्योरिटी गार्ड उसमें उसको भी कब्जे में लिया है. વેરીફાઈ કરી રહે હે કે ડોક્યુમેન્ટ્સ કેસે બને થે ઓર ઇસ પે કાર્યવાહી ચાલ રહી હે. બનાસકાંઠાના દિયોદર તાલુકાના વજેગઢ અને મોજરૂ ગામની સીમમાં જંગલી જાનવર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વજેગઢ અને મોજરૂ ગામમાં ખેતરમાં જંગલી જાનવર એક ગાયનું મારણ કર્યું છે, તેમાં એક આધેડ વ્યક્તિ પણ ઘવાઈ હતી. જો કે જંગલી જાનવરની જાણ કરતા વન વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી જંગલી જાનવરને પકડવા માટે તજવીદ હાથ ધરી હતી. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે જંગલી જાનવરના પંજાના નિશાન ઉપરથી આ દીપડો હોઈ શકે છે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ગુજરાત પરથી જળસંકટ ટળ્યું, 10 લાખ 1 ફૂટ પાણી આપવા નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. 31 જુલાઈ સુધી લોકોને મળશે નર્મદાના નીર, મુખ્યમંત્રી વિજય રૂપાણી. જળસંકટ ટળતા 10,000 ગામડા અને 167 શહેરોને મળશે પૂરતું પાણી. જમ્મુ કાશ્મીરમાં સંજુવાનમાં આર્મી કેમ્પ ઉપર આતંકી હુમલો, બેફામ ગોળીબારમાં એક જુવાન અને તેની પુત્રી ઘાયલ. આતંકી હુમલાને પગલે જમ્મુથી દિલ્હી સુધી હાઈ એલર્ટ. કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધી સભા, ટાટા નેનોને લઈ PM મોદી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર. પેલેસ્ટાઇનના પ્રવાસથી વૈશ્વિક રાજકારણના પાસા પલટાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રયાસ, માલદીવની રાજકીય અસ્થિરતામાં મોદી સરકાર બિગ બ્રધરની ભૂમિકા ભજવશે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.